प्रणमामि मुहुर्मुः यदनु गृहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनौ धनम् अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ृदये शेष लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिश्च षड्भिजते योऽसौ पञ्चता हृदये मम जो लोग को म्यूट ना आए तो प्लीज म्यूट करें नहीं तो पी मारे म्यूट करवा पड़ स खाली पद्मा पद्मा बेन सीवाय कोई पर बदा म्यूट मारो थैंक यू આપણે આજે નવું અધિકરણ શરૂ કરવાનું છે આત્મગ્રહિત્ય અધિકરણ દ્વિતીય અધિકરણ છે તૃતીય અધ્યાય તૃતીય પાદ અને દ્વિતીય અધિકરણ સર્વવિદાંત પ્રત્યય આધિકરણ આપણે ગઈ વખતે લીધો એના પછી હવે આપણે આત્મગૃહિત અધિકરણ એ આપણે આજથી શરૂ કરશું બે સૂત્રોનો છે અધિકરણ અને અધિકરણનો જે વિષય છે વિષય સંશય પૂર્વ પક્ષ ઉત્તરપક્ષ અને સંગતિ આમ પંચ જે પંચાંગ જે છે અધિકરણના તે પ્રમાણે આપણે જશું અને આ અધિકરણનો આત્મગ્રહિત્ય અધિકરણનો જે પંચાંગ છે તે પ્રમાણે આપણે જઈશું અને પછી આપણે સૂત્ર પર જશું તો અધિકરણાર્થ જોઈ લઈએ પછી સૂત્રાર્થ જોઈશું અધિકરણાર્થની અંદર વાઈટ બોર્ડ શેર કરો देखा है ना एक मिनट ओके तो थ्री तो, थ्री

δικરણ આત્મગ્રહિત્ય અધિકરણ ના અંતર્ગત આપણે અધિકરણનો प्रथમાંગ શું છે વિષય વિષય છે વિષય વિષય પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ પંચમ પાંચમો કયો વિષયની અંતર્ગત વિષયના અંતર્ગત આપણે એ જોશું એ વિષય જોતા પહેલા આપણે અધિકરણ શા માટે શરૂ કરવું જોઈએ એટલે કે પ્રયોજન આપણે પહેલા એની પહેલા આપણે પ્રયોજન પણ જોઈએ પ્રયોજન અધિકરણને શરૂ કરતા પહેલા આપણે પ્રયોજન જોઈએ જોઈએ છે આપણે તો આપણે પ્રયોજન પણ જોઈ લઈએ એટલે કે વાય ટુ વાય ટુ ઇન્કવાયર અબાઉટ ધીસ સબ્જેક્ટ મેટર વિષયને જતા પહેલા ની મીમાંસા આપણે કરી વાય તો એની પર આપણે જે ફોકસ કરીએ વાયના પાર્ટ ઉપર આની ઉપર તો ત્યાં ગઈ વખતે આપણે ગત અધિકરણમાં આપણે શું વિષય હતો ગત અધિકરણનો શું જોયું ગત અધિકરણમાં પૂર્વાધિકરણે એકાંત વક્તા નામ પુરુષોત્તમ પક્ષીધર્મા અનુપસંહારે આનંદ આત્મા આનંદ પદ પ્રયોગ હેતુ ઉત્તર સ્મૃત્યા આનંદમય પ્રકરણસ્થ આત્મશબ્દયુક્ત વાક્યાનંતર સૂત્રકાર વિચારય શું થયું પૂર્વ અધિકરણમાં એટલે કે વેદાંત સર્વેદાંત અધિકરણની અંતર્ગત આપણે ઉપહારમાં એ જોયું કે જે એકાંતિક ભક્તો છે ભક્તિમાર્ગીય છે જે એકાંતિક ભક્તો પુરુષોત્તમમાં એ એકાંતિક ભક્તો જે છે તેમણે પુરુષોત્તમમાં પક્ષી ધર્મોનો ઉપસંહાર કરવાની આવશ્યકતા નથી એ આપણે ઉપસંહારમાં જોયું હતું કેમ કે એવો એકાંતિક ભક્તો જે છે તે પુરુષોત્તમમાં પુરુષ રૂપ ધર્મોનો ઓલરેડી ઉપસંહાર કરી રહ્યા છે અને તે તેવો ઉપસંહાર તેવા ગુણોનો ઉપસંહાર કરવો તેમના સ્વરૂપ સાથે પણ અનુકૂળ છે એટલે કે પુરુષોત્તમના એ જે ઉપાસ્ય જે પુરુષોત્તમનો રૂપ છે અને એમની જે ઉપાસનાની જે ભાવના છે ભક્તોની એ ભાવનાને અનુકૂળ છે ઉપાસ્ય રૂપ સાથે અનુકૂળ છે તેથી કરીને પુરુષરૂપતાના ગુણોનો ઉપસંહાર કરવો જ યોગ્ય છે પક્ષી રૂપ ગુણોના ઉપસંહાર કરવાની આવશ્યકતા ભક્તોને પુરુષોત્તમમાં નથી આનંદ આત્મા ત્ય પ્રિય મેરા મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા તો આનંદ આત્મા એમ કહેવામાં તો એ તૈત્રીય ઉપનિષદની જે ઉક્તિ છે આનંદાત્મા તો ત્યાં આનંદ પદ પ્રયોગ હેતુ આનંદ પદ પ્રયોગ જે હેતુ તે ત્યાં આપણે પૂર્વ અધિકરણમાં એ જોયો હતો કે આ સ્વયં બ્રહ્મ છે આનંદ શબ્દ જે છે એ બ્રહ્મરૂપ બ્રહ્મ વાંચી શબ્દ છે એ આપણે ગઈ વખતે પૂર્વ અધિકરણમાં જોયો તો એ જ પ્રસંગમાં કેમ કે પ્રસંગ કશું ચાલી રહ્યો છે આનંદ આત્મા અને પ્રસંગ ચાલી રહ્યો છે તૈત્રીય નો ની જે શ્રુતિ છે તસ્ય પ્રિયમેવિરા તો પ્રસંગ કયો ચાલી રહ્યો છે તસ્ય પ્રિયમેવ શિરા આનંદ આત્મા બ્રહ્મપુજ્યમ પ્રતિષ્ઠા આ પ્રસંગ કેમ કે પૂર્વ અધિકરણમાં ચાલી રહ્યો હતો તો એ પ્રસંગની સ્મૃતિના કારણે એટલે કે સૂત્રાત્મા રૂપ પ્રસંગ એની સ્મૃતિના કારણે આનંદમય પ્રકરણ આનંદમય પ્રકરણ એટલે આ ત્ય પ્રિયમય શિરા આનંદ આત્મા આનંદમય જે પ્રકરણ જે છે એમાં જે આત્મશબ્દનો જે પ્રયોગ જે છે એની ત્યાં મીમાંસા સૂત્રકારને અપેક્ષિત છે કે ત્યાં આત્મશબ્દનો પ્રયોગ શું પ્રયોજન શું ત્યાં આનંદ 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 અરે સોરી એક મિનિટ સોરી લિપિ એક સેમ થઈ જાય છે આનંદ आनंद आत्मा आ आत्म शब्द जे छे आ अहिया जे आत्म शब्द नो प्रयोग छे आ आत्म शब्द नो प्रयोग केम अहिया करवामा आ प्रयोजन छे अधिकरण કેમ કે આનંદ સ્વયં બ્રહ્મ હોય તો આનંદ એ આત્મા છે આનંદ આત્મા છે આત્મા છે તો આનંદ આત્મા આનંદ આત્મા છે એમ જ્યારે કહે છે તો આનંદમય ના વર્ણનમાં આનંદ આત્મા કહે છે આ આનંદમય નું વર્ણન છે તો આનંદમયના વર્ણનમાં તસ્ય પ્રિય મેમયનો દક્ષિણ પક્ષ આનંદમયનો ઉત્તર પક્ષ આનંદમયની આત્મા અને આનંદમય ની તો શિર દક્ષિણ પક્ષ ઉત્તર પક્ષ આનંદ આત્મા તો આનંદમયની આત્મા તરીકે આનંદ એમ કહ્યું છે તો આ આત્મા શબ્દનો પ્રયોગ કેમ કર્યો કારણ કે આનંદમયની નો દેહ અને આનંદમય આત્મા એમ ભિન્ન તો હોતા નથી કે આનંદમય જો બ્રહ્મ જ હોય તો એ બ્રહ્મને નો બોડી અને એ બ્રહ્મનો સોલ એટલે કે આત્મા ભિન્ન તો હોય નહીં તો અહીંયા આત્મા શબ્દનો પ્રયોગ કરેલો છે શ્રુતિ તો આનંદ છે આત્મા આનંદ આત્મા છે કોનો આત્મા છે આનંદમય આનંદમયનો આત્મા જો આનંદ હોય તો મતલબ કે આનંદમય જે છે પુરુષોત્તમ નથી આનંદમય પરબ્રહ્મ નથી આનંદ આત્મા છે કેમકે એનાથી પણ કોઈક સૂક્ષ્મ તત્વ છે જો આનંદમય સમાવિષ્ટ હોય આત્મા તરીકે તેનો અર્થ થયો કે આનંદમય પરબ્રહ્મ નથી અલગ છે આનંદ આત્મા જો હોય અને આ બધા કોષોમાં પ્રવિષ્ટ હોય અન્નમય કોષ વિજ્ઞાનમય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ અને આનંદમય કોષ આ બધાય કોષોમાં પ્રવિષ્ટ જે આત્મા છે એ જ આનંદમયમાં પ્રવિષ્ટ આત્મા જો હોય તો આત્મા થી કોને કહેવાય રહ્યું છે આત્મા શબ્દ થી કોણ વાચ્ય છે હુ ઇઝ બીંગ રિફર્ડ ટુ બાય ધ વર્લ્ડ આત્મા હિયર ઇઝ ઇટ બ્રહ્મન ઓર ઇઝ ઇટ જીવ જીવના પરક છે આત્મા શબ્દ કે બ્રહ્મના પરક આત્મા શબ્દ તો અહિયાં એ સંશય ઉપસ્થિત થાય છે એના સંશયના નિવારણ માટે આ અધિકરણો પ્રયોજન છે ક્લિયર પૂર્વાધિકરણે એકાંત ભક્ત નામ પુરુષોત્તમય નો વિજ્ઞાનમય વિજ્ઞાનમય નો આનંદમય એવી રીતે ગણવાનું અન્નમય જો અન્નમય નો આત્મા પ્રાણમય પ્રાણમય નો

અહિયા એક સંશય ઉપસ્થિત થાય છે કે જો આના પહેલા સાબિત કરી અહિયાં સાબિત નતો સાબિત કરવાનો કેમ કે આત્મા શબ્દ કોનો વાંચી છે એ અહિયાં પ્રસંગ આવી રહ્યો છે એમ કે છે આનંદમય ને તો સાબિત કરી દીધું હતું કે આનંદમય બ્રહ્મ છે વાત સાચી છે આનંદમય આધિકરણ અંદર

કે આનંદમયો ભ્યાસા આનંદમય કોણ છે બ્રહ્મ છે પરબ્રહ્મ છે કે કોણ છે ત્યાં અભ્યાસના કારણે ત્યાં એમ કહ્યું કેર્થને કારણે ત્યાં આનંદમય શબ્દ જે છે એ પરબ્રહ્મ વાંચી છે ત્યાં તેવું પ્રતિપાદન કરવામાં આવ્યું અહીંયા વિષય અલગ છે અને સંશય પણ અલગ છે તેથી અધિકરણ પણ અલગ છે અહિયાં વિષય એ છે કે વળી આનંદમય ના ડિસ્ક્રિપ્શનમાં આનંદ આત્મા કહેવાની જરૂર શું હવે આનંદમય આનંદમય તો આ પરબ્રહ્મ છે આવ્યું આ આનંદમય જો પરબ્રહ્મ હોય તો વળી પાછી આ આનંદમયના ડિસ્ક્રિપ્શનમાં આનંદ આત્મા એમ કહેવાની જરૂર શું સમજમાં આવ્યું પ્રશ્ન

પ્રયોજન સમજમાં આવ્યું એમાં કોઈ પ્રશ્ન છે પ્રયોજનમાં વાય ધીસ અધિકરણ વાય ટુ સ્ટાર્ટ સ્ટાર્ટિસ અધિકરણ સમજાયું પ્રયોજન સમજાયું બીજા કોઈ ઓકે પક્ષી ધર્મ નામ અનુપસંગ પૂર્વાધિકરણમાં એકાંતિક ભક્તોનો પુરુષોત્તમમાં પક્ષી રૂપ ગુણ નો ઉપસંહાર કરવો નહીં એવો ઉપસંહાર આપણે કર્યો પૂર્વાધિકરણમાં એ પૂર્વ અધિકરણમાં આપણે ઉપનિષદની આનંદ આત્મા પ્રતિષ્ઠા હેતુ પણ આપણે જોયો પૂર્વઅધિકરણ તો એ આનંદ પદ પ્રયોગ જે થયો આનંદ શબ્દ જે છે તેના સાથે આત્મા ને જોડવામાં આવ્યો અહીંયા શ્રુતિમાં આનંદ આત્મા તો હવે મીમાંસા થાય છે હવે સંશય થાય છે કે આનંદ તો પરબ્રહ્મ છે પણ આનંદ આત્મા છે એમ કેમ કહ્યું તો કોઈ અલગ જ વર્ણન થઈ રહ્યું છે કે સ્વયં પરબ્રહ્મને જ અહિયાં આનંદ આત્મા કહેવા કહેવામાં આવી રહ્યા છે તો એ કહે છે પ્રસંગ સ્મૃત્ય આનંદમય પ્રકરણસ્થ આત્મશબ્દયુક્ત વાક્યાનંતરમ સૂત્રકારો વિચારે આનંદમય પ્રકરણ ની અંદર આત્મશબ્દ ત્યાં આવ્યો છે આત્મશબ્ધ યુક્ત વાક્યો પણ બીજે પણ મળે છે ઈતર જે સ્થાન છે ઈતર સ્થાનોમાં પણ આત્મશબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં મળે છે કેમ કે ક્યાંક ક્યાંક આત્મશબ્દનો પ્રયોગ જીવવાચી પણ હોય છે ક્યાંક ક્યાંક આત્મા શબ્દનો પ્રયોગ બ્રહ્મવાચી પણ હોય છે આકાશ અર્થ નીકળે છે તો ઈતર જે છે સ્થાનોમાં આત્મા શબ્દનો બંને પ્રકારના પ્રયોગો ત્યાં મળે છે જીવવાચી પણ બ્રહ્મવાચી પણ આનંદમય પ્રકરણસ્થ જે આત્મશબ્દ જે છે એ અને બીજા ઈતર સ્થાનોમાં જે આત્મા શબ્દનો અર્થ મળે છે જે જીવવાચી પણ હોઈ શકે છે તો જીવ વાંચી લેવો કે બ્રહ્મ વાંચી લેવો અહીંયા અર્થ આ પ્રકરણની આનંદ આત્માની અંદર તો એ સૂત્રકારને વિચાર અપેક્ષિત છે એ વિચારના કારણે અધિકરણ આરંભ છે એમ કે અધિકરણ વાક્ય આહુ તૈતરીય ઇત્યાદિ તો અધિકરણ નો જે વાક્ય છે એટલે કે વિષય અહિયાં સ્પેસ નથી એક મિનિટ હું આને રબ કરી દઉં કે રાખું થઈ ગયું ફરીથી લખી દઈ ઓકે વિષય છે तैत्रिय उपनिषद 25 आनंद आत्मा આ વિશે છે ધર્વભાઈ આનો લિટરલ मीनिंग કરો તો તો કે અહીંયા જે 11 સુપ્રિશમાં લખ્યું છે કે આનંદ તેનો આત્મા છે કે આનંદ જ આત્મા છે શું સમજવું છે રે હા એટલે આનંદ એનો આત્મા છે બરાબર છે તસ્ય એટલે એનો તસ્ય પ્રિય કોણ આનંદમય નો આત્મા કોણ આનંદ એમ કે છે અહિયાં આનંદમય નો આત્મા આનંદ હોય તો મતલબ આનંદમય જીવ કદાચ હશે અથવા આનંદ જીવ હશે સમયમાં

હા આનંદમય પ્રકરણસ્થ એટલે વિષય છે આનંદ આત્મા અને સંશય શું છે તો કહે છે તે તૈતરીય કે અન્નમયાદી નિરૂપણે પુરુષ વિધત્વ નિરૂપ્ય ત્યુ એશ એવ શારીર આત્મા ય પૂર્વસ નિગદ્ય ત્રણ

સંશયા હાથમાં હજુ આવું સંશય આખો નથી લીધો મેં ખાલી જસ્ટ એક ટ્રેલર જ આખું સંશય નું સંશય હમણાં સમજાવ્યું છે તો કદાચ સમજમાં આવી જશે આવું છું સંશય શું છે એ છે પૂર્વત્ર વિષય છે આનંદ આત્મા એમાં વિષય છે આત્મા એટલે શું આત્મા શબ્દ કોણ હોય છે ત્યાં સંશય એમ આવે છે डाउट इतना मैटर रेज થાય છે કે આત્મા કોના વાચી છે કોનો આર્થના વાચી છે શબ્દ કેમ કે ત્યાં એજ प्रकरणમાં આનંદમય प्रकरणની અંદર એમ કહે છે તસ્ય એકલા એષ एव तस्य एष एव શારીરાત્મા શરીર આત્મા યહ तस्य अंडरलाइन द वर्ड शारीर आत्मा पूर्वस्य पूर्वस्थ एकदम इम्पोर्टंट अब्दों शू कहे पहला तो गुजराती ट्रांसलेसन समझी लो शारीर आत्मा यह पूर्वस्य આ ઉપનિષદ ઉપનિષદની અંદર આનંદમયા આનંદમય પ્રકરણની અંતર્ગત અન્નમય નો જયારે વર્ણન ચાલે છે એ નિરૂપણ ની અંતર્ગત દરેકે દરેકનું પુરુષ વિધત્વનું વર્ણન કર્યું એટલે આનંદમય નું પુરુષ વિધત્વ પ્રાણમય નું પુરુષ વિધત્વ ઇત્યાદિ લઈને છેક છેલ્લે આનંદમયના પુરુષ વિધત્વનું વર્ણન કર્યું હવે એમાં એ કર્યા પછી એમ કહે છે કે તસ્ય એશ એટલે કે તેનો આજ શારીર આત્મા તેનો આજ જ છે અહીંયા એવ છે તેનો આજ જ શારીર આત્મા છે યહ પૂર્વસ્ય જે પૂર્વનો છે એટલે કે આગલાનો છે તો આગલાનો મતલબ અન્ન જે આગલાનો છે તેનો જ આ શારીર આત્મા છે જે આગલાનો આત્મા છે એ જ આત્મા બીજા બધાનો પણ આત્મા છે હું એવું જ કહેતી હતી કે અન્નમય નું પ્રાણમય આત્મા છે પ્રાણમય નું

ડોન્ટ જમ્પ ગન તો આત્મા શબ્દ અહિયાં આવ્યો છે આત્મા શબ્દ અને આનંદ આત્મા આ શબ્દ આત્મા શબ્દ અહિયાં શારીર આત્મા ય પૂર્વસ આત્મા અને આનંદ આત્મા આ આત્મા શબ્દ એક જ છે કે ભિન્ન છે જો એક જ હોય તો આ આત્મા શબ્દ જે છે એ જીવ જ વાચી છે કે બ્રહ્મ વાચી છે આ પ્રશ્ન થાય કેમ કે યહ પૂર્વસ્ય એટલે જે આગલાનો આત્મા છે તે જ આનો આત્મા છે આનો આત્મા એટલે આનંદમયનો આત્મા તો આનંદમયનો જે આત્મા છે તે જ પ્રાણમયનો આત્મા છે પ્રાણમયનો જે આત્મા છે તે જન્નમય નો આત્મા છે મય વિજ્ઞાનમય અને આનંદ આનંદમય નો આત્મા એ જ વિજ્ઞાનમય નો આત્મા તો જો આમ સમજવાનું હોય આ શ્રુતિનો અર્થ એ છે એ શારીર આત્મા ય પૂર્વસ્ય આનું ઇન્ટરપ્રિટેશન જો આવો હોય તો એનો મતલબ અન્નમય બ્રહ્મ છે ની અંદર કોઈક બીજો છુપાયેલો છે આત્મા તરીકે કોઈ શરીરાભિમાની કોઈ જીવ છે અને આ અન્નમય કોષ છે તો એ અન્નમય કોષ નો શરીર રૂપ જે છે અન્નમય શરીરમાં અંતર વિદ્યમાન જે છે કોઈક અન્ય આત્મા વિદ્યમાન છે શારીરાભિમાની દેવતા અર્થા શરીર શરીરાભિમાની કોઈક જીવ વિશેષ કેમ કે અહીંયા તસ્ય એ શારીર આત્મા પૂર્વસ્ય

ત્રવાપેક્ષ પૂર્વિચાર અન્નમય સમાયાતી અભિમાની શારીર સની પૂર્વ પક્ષી કે પૂર્વ પક્ષી ચાલુ પણ પૂર્વ પક્ષી શરૂ કરતા પહેલા તમને કોઈ પ્રશ્ન છે અહિયાં સંશયમાં અહીંયા સંશય છે આનંદ આત્મા આત્મામાં આત્મા કોને રિફર કરવામાં આવે છે એવું કહે છે કે આગળના છે પણ એ કારણ કે બીજી બધી શ્રુતિઓ પણ એ આત્મા શબ્દનો પ્રયોગ કરે છે તે જ પ્રકરણ ની અંદર શારીર આત્મા એ પૂર્વ એટલે તસ્ય એ છે એ શારીર આત્મા પણ સંશયમાં તો આવી જ જશે સંશય અંદર આ છે સમાવિષ્ટ છે ત્યારે તો સંશય થઈ રહ્યો છે અહિયાં તમે કહ્યું એનું ગુજરાતી ભાષણ કર્યું તેનો આજ શરીર આત્મા

જે આનંદમય નો આત્મા છે એ જ વિજ્ઞાનમય નો આત્મા છે જે વિજ્ઞાનમયનો આત્મા છે એ જ મનોમયનો આત્મા છે જે આત્મા છે એ જ પ્રાણમય નો આત્મા છે જે પ્રાણમય નો આત્મા છે એ જ અન્નમય નો આત્મા છે આત્મા કોઈક શરીરાભિમાની કોઈ આત્મા છે કે જીવ વિશેષ કેમકે આનંદમય તો બ્રહ્મ છે એ તો આપણે જોઈ ગયા સ્વયં બ્રહ્મ છે સાક્ષાત બ્રહ્મ છે આનંદમય ની અંતઃ પ્રવિષ્ટ કોઈક બીજું છે કોઈક એ અહીંયા ક્વેશ્ચન જરબાઈ હજી થોડું કહી છે તેનો આજ શારીર અને શારીર ને બીજી ઓળખાવે છે આત્મા એવું 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 સમજવાનું કે તેનો આજ શરીર શારીર આત્મા શારીરિક આત્મા એ લોકો અહીંયા બંને એમ એ તમે લીધું લીધા એવી તો લીધો કે શારીરિક આત્મા એમ એક જ પદ છે શારીરિક આત્મા ઓકે બરાબર શારીર આત્મા કહે તો પછી બ્રહ્મવાસી થશે ને કારણ કે શરીર શારીર અને શરીર અને શરીર એ બંને અલગ છે ને નહીં પૂર્વ પક્ષીમાં માં એવું જરૂરી નથી પૂર્વ પક્ષી કહે છે આ જીવો છે એનો આપણે શારીર એટલે બી આત્મા અને આત્મા બે વાર આવ્યો શબ્દ પછી તો હા કેમ કે વયા પુનરુક્તિ પુનરુક્તિ નહી થઈ હોય ના કેમ કે ત્યાં શરીરની અંદર જે વિદ્યમાન ગુહાની અંદર હોય તેને પણ અમુક વખત આત્મા કહેવાય અમુક વખત આત્મા શબ્દ જે છે એ ગૌણી પણ પ્રયોગ કરે જેમ કે દેવદત્તો ત્યાં શારીર તો નથી દેવદત્ત મારી અંદર થોડી પ્રવિષ્ટ છે હૃદયની અંદર તો ગૌણી અર્થ લેવો કે થી લેવો અર્થ બરાબર જે લીધું છે અને પછી લખે છે કે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા મતલબ ધારો કે આનંદ બ્રહ્મ એવું કીધું હતું સંસા ના થાય એવું

સ્વય એમ કે આનંદમય આત્મા આનંદમય આનંદ છે એમ કેવું કઈ વાંધો આવતો પણ આત્મા આનંદ આત્મા છે આત્મા શબ્દ કોના વાંચી છે એની ઉપર સંશ્રમ જો સ્વયં આનંદમય બ્રહ્મ હોય તો બ્રહ્મ ની પણ આત્મા કોણ યા તો અર્થ લેવો પડે કે કે આત્મા એટલે ના ના આત્મા એટલે કોઈ થયેલો એવું શારીર નહીં શારીર નહીં લખ્યું છે શારીર આત્મા જેમ નિલેશભાઈ પ્રશ્ન પૂછ્યો ને કે શારીર ને આત્મા બે જોડે લખવાની જરૂર છે ખાલી આત્મા જ લખો ને તો આત્મા તો હું એમ પણ કહું કે દેવદત્ત મારી આત્મા જ પ્રતિમાબેન મારી આત્મા છે એનો મર્ત પ્રતિમાબેન મારા હૃદયની અંદર છે કોઈની સાથે સ્નેહ હોય તો એમ કે આત્મા શું શબ્દ રીતે વાપરવો ગૌણી અર્થ તરીકે ગૌણી ગૌણી છે અહિયાં અને જો ગૌણી અર્થ ના અભિપ્રાવી હોય તો શારીર નો અર્થ કઈ રીતે કરવો તો શરીર કોણ છે આનંદમય કોઈ શરીર છે કે આનંદમય શરીર હોય તો આનંદમય પર બ્રહ્મ ન ખ્યાલ આવ્યો તો શારીર આત્મા અપૂર્વસ્થ એમ કહ્યું અને અહિયાં આનંદ આત્મા કહ્યું તો આ બંનેની એક વાક્યતા કઈ રીતે કરી બંનેની બંને સિન્થેસાઇઝ કઈ રીતે કરવું આ બે વાક્ય અલગ અલગ કહી રહ્યું છે આ કહી રહ્યા છે કે આનંદ આત્મા બ્રહ્મ આનંદમયની આત્મા આનંદ છે આ વાક્ય કહી રહ્યું છે કે ઓહો આ શારીર છે તો આનંદમય શરીર થઈ ગયું તો આનંદમય શરીર થઈ જાય તો એનો મતલબ કે લૌકિક આપત્તિ આવી આનંદમય પર એવી રીતે અન્નમય પણ આવી લૌકિક આપત્તિ એવી રીતે જીવ જ વિદ્યમાન રહે બ્રહ્મ વિદ્યમાન ન રહે તેથી કરીને આત્મા શબ્દ જીવવાજી છે એમ પૂર્વ પક્ષી કહે છે ખ્યાલ આવે

આનંદમય ની અંદર જે રહે છે પ્રવિષ્ટ આત્મા તરીકે એ તો કોઈ ભિન્ન જ હશે તો જો એ ભિન્ન હોય બ્રહ્મ થી બ્રહ્મેતર હોય તો એ તો જીવ જ હોવાનો બીજો કોણ હોવાનો હતો તર્વાપેક્ષયા પૂર્વ વિચારે અન્નમય સમાયા સમાયાતી તસ અભિમાની શારીર સ એ આનંદમય અભિમાની અન્નમય ની અંદર જે સમાવિષ્ટ છે આત્મા તરીકે એ જન્ન એ જ પ્રાણમય ની અંદર સમાવિષ્ટ છે એ જ પ્રાણમય જે પ્રાણમય ની અંદર જે સમાવિષ્ટ આત્મા છે એ જ મનોમય ની અંદર પ્રવિષ્ટ છે અને જે મનોમય ની અંદર છે જે વિજ્ઞાનમય ની અંદર છે તે જ આનંદમય ની અંદર તો આનંદમયની અંદર પણ એ જ અભિમાની છે તો જો આનંદમય પરબ્રહ્મ હોય તો તો લૌકિકા પત્તી આવી ગઈ કારણ કે લૌકિક શરીર વધ થઈ ગયું અને એ જો શારીર હોય પાછું એ આત્મા શારીર હોય એનો મતલબ શરીરની અંદર પ્રવિષ્ટ હોય તો તો એ જીવને જ યોગ્ય છે જીવ વાચી યોગ્ય છે ત્યાં અર્થ લેવો બ્રહ્મ વાચી લેવાય જ નહીં કારણ કે બ્રહ્મ થોડી કઈ દેહની અંદર બી બિરાજમાન રહે લૌકિક દેહની અંદર એમ પૂર્વ પક્ષી કહે છે ક્લિયર થયું કે નહીં

ક્ષી કહે છે આત્મા એ જીવ આત્મા વાંચી શકે છે પ્રવિષ્ટ થયો હોય શારીર હોય તો કયા શરીરમાં એની જ્યારે અપેક્ષા જાગૃત થાય ત્યારે એમ કે ઓ આનંદ આત્મા છે ઓહો સોરી આનંદમય ની આત્મા છે આનંદમય શરીર થઈ ગયો આ આનંદમય ની અંદર આત્મા છે એટલે આ આવું કંઈક છે એવો પ્રશ્ન છે જો આનંદમય અને આ આનંદ આત્મા આવું છે કંઈક સેટઅપ જો આવું સેટઅપ હોય તો આ શારીર થઈ ગયો આ શારીર છે અને આ શરીર છે તો આ શરીર જે છે એ આત્મા કહે છે આનંદમય ની તો આનંદમય પરબ્રહ્મ ન રહી ગયો આનંદમય કોઈ શરીર થઈ ગયો અને આ શરીર જે છે જીવાત્મા થઈ ગયો થયો ને પૂર્વ પક્ષ સમજમાં આવ્યું પૂર્વ પક્ષ સમજમાં આવ્યો તમે ડ્રો કર્યો એમાં ફરી સમજાવો ને આનંદ અને આનંદમય નું એટલે આનંદમય જે છે એની અંતઃ પ્રવિષ્ટ આનંદ છે કેમ કે આનંદમય નો આત્મા કોણ આનંદ આનંદ આત્મા તો આનંદમય નો આત્મા કોણ આનંદ એમ કહ્યું શ્રુતિ આમ પછી એ જ શ્રુતિ બીજી જગ્યા એમ કે છે કે ઓ જે આત્મા બીજા બધાની અંદર છે વિજ્ઞાનમય ની અંદર છે એ જ આત્મા આનંદમય ની અંદર છે યા પૂર્વસ્ય આત્મા શારીરિક આત્મા એનો મતલબ એ જ આત્મા અન્નમયની અંદર પણ છે વિજ્ઞાનમયની અંદર પણ છે તો એવો ફિનોમિના કોણ કે જે શરીરની અંદર પ્રવિષ્ટ થઈને રહે તો શરીરની અંદર તો જીવ જ રહે બીજું કોણ રહે લોકમાં પ્રસિદ્ધ છે કે શરીરની અંદર જીવ જ રહે જીવ એવો લોકે પ્રસિદ્ધ હૈતિ તદ અભિમાની બરાબર અત્ર સર્વાપેક્ષા પૂર્વ વિચારે અન્ન જેમ હું એમ કહું કે મને મને પ્રતિમા બેન નો અભિમાન છે એવું કઈ રીતે કહી શકું ભાઈ એ તો પ્રતિમા બેન ને પ્રતિમા બેન ના દેહ નો અભિમાન હોય બરાબર

એ પૂર્વ પક્ષી કહે છે તેથી આત્મા શબ્દ જે છે જીવાત્મા વાચી શબ્દ છે એમ પૂર્વ પક્ષી કહે છે ચાલો હવે સમજમાં આવ્યું કે નહીં હજુ પણ સંશય સંશયમાં સંશય ના આવી હવે હવે ક્લિયર થઈ ગયું નીતેશભાઈ હા ના ક્લિયર થઈ ગયો પૂર્વ પક્ષી હવે પ્રયોજન શું છે કેમ આનંદ મેં થઈ ગયા પછી પણ સંશય રહે છે કેમ રહે છે સમજમાં આવ્યું આના કારણે સંશય રહે છે થયું ને ક્લિયર તો હવે આપણે સિદ્ધાંત પક્ષ જોઈશું સિદ્ધાંત પક્ષમાં એમ કે છે ભાઈ આનંદમય એ વાતમાં એકદમ પંચ લાઇન છે પંચ લાઇન યાદ રાખજો નહીં તો ઘોવાય જશો આનંદમય એ વત્મા ભાઈ આનંદમય ની અંદર આનંદ છે એનો મતલબ એ નથી કે આનંદમય અને આનંદ અલગ છે પેલા વરુણ ભાઈ સમજાવતા હતા ભાઈ આનંદમયની અંદર આત્મા છે એનો મતલબ છે કે આનંદમય સ્વરૂપ એ આનંદાત્મક છે એમ કહેવા માંગી રહ્યા છે કોઈ આત્મા કોઈ જીવાત્મા છે એવું નથી કે કોઈ આનંદમય ની અંદર પણ કોઈ અભિમાની જીવ પ્રવિષ્ટ છે એવું નથી અહિયાં આ પંચલાગ છે સિદ્ધાંત પક્ષની આનંદમય એવા આત્મા આત્મા શબ્દ આનંદમય વાંચી છે આનંદમય આત્મા એવા આત્મા નતું શારીર પદાર્થ જીવોપી અને નેગેટ પણ કરે છે શારીર પદ પદાર્થ શારીર પદથી જીવ નો અપેક્ષા નથી જીવોપી ઇમમ નતું એટલે શારીર પણ છે ને આત્મા પણ છે છતાંય શારીર પદ થી જીવ અપેક્ષિત નથી શારીર પદ થી આનંદમય એવ આત્મા આનંદમય જ અપેક્ષિત છે અર્થ કે આ સિદ્ધાંત પક્ષ છે હજુ એને જસ્ટિફિકેશન કરીશું આપણે કઈ રીતે આ કન્ક્લુઝન પર આવે હા પણ આ પંચ યાદ રાખજો નહીં તો ખોવાઈ જશો પાછા કે શું પ્રૂવ કરવાનું તું એ જ ભૂલી જશો પૂરું પક્ષી કે જીવાત્મા એ આત્મા અને સિદ્ધાંતિ સિદ્ધાંતિ કહે છે આનંદમય એવ આત્મા શારીર પદા શારીર જીવ નથી સમયમાં આપણે રાખી અયા બડા કોઈ બોલતું નથી જાણે કે સમજી ગયા બધા બડા શોક માં છે કે શોક શોક માં જતા રહ્યા છો બડા સ્ટેટ ઓફ શોક માં મતલબ આ આ સૂર્યવાગે આ સૂર્યવાગે કે કે આપણે કર્યું પણ એક્યુઅલી આ ક્વેશ્ચન જ નતો આવ્યો हां ओके उन्हें आए वक्त वो झटपट आयो छे ड डवल भी आनंद में खो बई गया वो <laughs> कई बोलतो ना तो ये तो वाचो निवर्तनित ही गयो के शब्द થઈ ગયા બધા અનિર્વચનીય તો આધા અનિર્વચનીય બ્રહ્મા અનિર્વચનીય થઈ ગઈ એ રીતે તમે લોકો પણ શૉક માં જ હતા એક ઓફ શૉક માં પંચાલીનાર્ચનીય

અહીંયા શ્રી ગુસાઈજીના વચન બહુ સુક્ષ્મ મળે છે અહિયાં મૂલકાર હાસ્યકાર ના વચનો કિંતુ ગિરદરજી અને ઇચ્છારામ સારો કરેલો છે કે તેમણે સારી એવી વિવેચના કરી છે જેના કારણે સ્પષ્ટીકરણ થાય છે અને એબ્સોલ્યુટલી પ્રકાશકાર અને રશ્મિકારે પણ ઘણું મહેનત કરી હશે સમજાવવાની એ પણ આપણે સમજીશું પણ ગુસાઈજી મૂલકારના જે વચનો છે એ બહુ જ સંક્ષિપ્તમાં છે વચનો જસ્ટિફિકેશન ના કારણ કે જસ્ટિફિકેશન માં ખાલી બે જ પેરેગ્રાફ છે ઉત્તર પક્ષમાં ઇનફ નથી એ આપણા મંદમતી જીવો માટે સમજો આઈ વોઝ વન્ડરિંગ કે ઘણા બધા અધિકરણોમાં પેજીસના પેજીસ લખ્યા છે ગોસાઈજી અને આમાં ખાલી બે પેરેગ્રાફમાં કમ્પલીટ કરી દીધું એવું કેમ તમે જુઓ તમે પાછળના પણ અધિકરણને આગળના અધિકરણમાં ઘણું બધું વિવેચન છે લખાણ જે છે બહુ ગુણાત્મક છે કોઈ બોલે છે ઓકે અહીંયા જો કોઈને પ્રશ્ન આવે તો અહીંયા રાખીએ મેં આટલી છણાવટ કરીને કયો છે તો ખબર પડે છે કે આનો અર્થ આવો આવી રહ્યો છે બાકી અમે વાંચી જઈએ તો કઈ સમજ પડે એવું નથી બરાબર છે એકલા વાંચો છે નામ પર ખબર ના પડે અમે સમજાવો છો તો થોડુંક કલ સ્પષ્ટ થાય છે એમ આટલું સમજાય તો પાછળથી થોડુંક સમજાય બરાબર છે હા

ગુસાઈજી જોડે થી અપેક્ષા નથી કે આટલું બધું ઓછું લખશે ઓછું લખે આ યસ મહાપ્રોજી ઓછું લખતા સૂત્રાત્મક વાણી મહાપ્રોજી નથી તો અપેક્ષિત છે કે કદાચ ચલ એમની લખવાની સ્ટાઈલ પણ જ્યારે મે પણ વાંચ્યું તો મને પણ સમજ મને ચાર પાંચ વખત વાંચવું પડ્યું કે આ કહે છે શું શ્રી ગુસાઈજી પછી ગિરધરજીને વાંચ્યા ત્યારે ખબર પડી કે ઓહો અચ્છા બરાબર છે આમ ધીસ મેક સેન્સ યસ એટલે ગિરધરજીને ઈચ્છારામજીના કારણે સમજમાં આવ્યું મને તો પ્રકાશકાર વાંચ્યું નથી પણ પણ પ્રકાશમાં હશે સ્પષ્ટીકરણ વાંચીને આપણે કરીશું આપણે ચાર્ટ કાઢી નાખ્યો હા છે ને એક મિનિટ आ जू, चाल से क्या जो जूम इन करू चाल से थी ओके चाल बीजा कोई के राखी है ओके चल ओके दशरथ भाई जय श्री कृष्ण चरण के